વીજભારના પ્રકારો અને તેમની વચ્ચેની આંતરક્રિયા. ચલો છેલ્લે આપણે જે કોષ્ટક જોયેલું હતું એ કોષ્ટક 15.1 માંથી કેટલાક પદાર્થોને હવે આપણે પ્રવૃત્તિ માટે પસંદ કરીશું, જેમાંથી પહેલી પ્રવૃત્તિ અહીંયા તમને આપેલી છે કે બે ફુગ્ગાઓને ફૂલાવો, તેઓ એકબીજાને અડે નહીં તે પ્રમાણે લટકાવો. ચલો અહીંયા તમને જે આકૃતિ જોવા મળે છે, આ આકૃતિની અંદર જો તમે નજર કરો તો બે ફુગ્ગાઓ તમને દેખાય છે, આ પહેલો ફુગ્ગો અને અહીંયા બીજો ફુગ્ગો, પરંતુ આ બંને ફુગ્ગાઓ એકબીજાને અડે નહીં એ પ્રમાણે તમારે રાખવાના છે. હવે બંને ફુગ્ગાઓને ઊનના કાપડ વડે ઘસો અને પછી તેમને છોડી દો. તમે શું નિરીક્ષણ કર્યું? ચાલો, ઊનના કાપડ સાથે તમારે એને ઘસવાના છે બંને ફુગ્ગાઓને, અને ત્યાર પછી તમારે એને મૂકી દેવાના છે. તો અહીંયા તમે જોશો કે બંને ફુગ્ગાઓ જે છે એ બંને ફુગ્ગાઓ એકબીજાથી કેવા જાય છે, દૂર ભાગે છે. તો આમ થવા પાછળનું કારણ શું છે? શા માટે બંને વચ્ચે અપાકર્ષણ જોવા મળે છે? તો ચાલો આ પ્રવૃત્તિને આપણે વપરાયેલી રિફિલ લઈને ફરીથી આપણે ચેક કરીએ. તો એક રિફિલને પોલિથીન સાથે ઘસો અને તેને કાળજીપૂર્વક કાચના પાત્રને સ્ટેન્ડ તરીકે વાપરતા હોય તેમ તેમાં મૂકો. ચાલો, એની અંદર તમારે આ રિફિલને મૂકી દેવાનું છે. મૂકી દીધા પછી તમારે શું કરવાનું છે કે હવે બીજી રિફિલને પણ પોલિથીન સાથે ઘસો અને તેને વીજભારિત રિફિલ નજીક લાવો. ધ્યાન રાખો કે વીજભારિત છેડાને તમારો હાથ અડી ન જાય. શું પાત્રમાં રહેલી રિફિલ ઉપર કોઈ અસર થઈ? શું તે બંને એકબીજાને આકર્ષિત કરે છે કે અપાકર્ષિત કરે છે એનું તમારે અવલોકન કરવાનું છે. તો આ પ્રવૃત્તિમાં આપણે સમાન પદાર્થોથી બનેલી બે વીજભારિત વસ્તુઓને એકબીજાની નજીક લાવ્યા. ચાલો હવે આપણે શોધીએ કે જુદા જુદા પદાર્થોની બનેલી આ વીજભારિત વસ્તુઓને નજીક લાવતા શું થાય છે એના વિશે આપણે શીખીએ. તો એક રિફિલને ઘસીને આગળ મુજબ કાળજીપૂર્વક કાચના પાત્રમાં મૂકો અને આ રિફિલ નજીક એક ફૂલેલો વીજભારિત ફુગ્ગો લાવો અને તેનું નિરીક્ષણ કરો. તો નિરીક્ષણ કરતાં તમને કઈ વસ્તુ જોવા મળશે કે અહીં વીજભારિત ફુગ્ગો અપાકર્ષિત થયો. ચાલો, બંને જે ફુગ્ગા હતા એને તમે જ્યારે ઊનના કપડાં સાથે ઘસેલા હતા તો બંનેની અંદર શું થાય છે, વીજભાર ઉત્પન્ન થાય છે. બંનેની અંદર એક સમાન વીજભાર ઉત્પન્ન થવાને કારણે તેમની વચ્ચે શું જોવા મળે છે, અપાકર્ષણ જોવા મળે છે. બીજું આપેલું છે કે વીજભારિત રિફિલથી વીજભારિત રિફિલ એ પણ શું થાય છે, અપાકર્ષિત થાય છે. કારણ કે બંને વસ્તુ સેમ જ હતી. જો સેમ વસ્તુ હોય તો એમના વચ્ચે એક સરખો જ વિદ્યુતભાર ઉત્પન્ન થશે, અને સમાન વિદ્યુતભાર હોય તો એમના વચ્ચે શું જોવા મળે છે, આપણને અપાકર્ષણ જોવા મળે છે. પણ વીજભારિત ફુગ્ગાએ વીજભારિત રિફિલને શું કરે છે, આકર્ષે છે. એનો મતલબ કે એક રિફિલ હોય અને એક ફુગ્ગો હશે તો આ બંનેની અંદર અલગ અલગ પ્રકારના વીજભાર ઉત્પન્ન થાય છે, પરિણામે એમના વચ્ચે શું જોવા મળે છે, આપણને આકર્ષણ જોવા મળે છે. શું તે એવું દર્શાવે છે કે ફુગ્ગા ઉપર રહેલો વીજભાર એ રિફિલ ઉપર રહેલા વીજભારથી જુદો પડે છે? તો શું આપણે એવું કહી શકીએ છીએ કે વીજભાર એ બે પ્રકારના હોય છે? કયા બે પ્રકારના? એક ધન વીજભાર અને બીજો આવશે ઋણ વીજભાર. શું આપણે એમ કહી શકીએ કે સમાન પ્રકારના વીજભારમાં અપાકર્ષણ થાય છે અને અસમાન વીજભારમાં આકર્ષણ થાય છે? સામાન્ય રીતે જ્યારે કાચના સળિયાને રેશમ સાથે ઘસવામાં આવે ત્યારે અને તેના વીજભારને ધન તરીકે લેવામાં આવે છે અને બીજા પ્રકારના વીજભારને ઋણ તરીકે લેવાય છે. એવું જોવામાં આવ્યું છે કે જ્યારે વીજભારિત કાચના સળિયાને પોલિથીન સાથે ઘસેલી પ્લાસ્ટિકની સ્ટ્રો નજીક લાવવામાં આવે છે ત્યારે બંને વચ્ચે આકર્ષણ થાય છે. અને પ્લાસ્ટિકની સ્ટ્રો ઉપર રહેલા વીજભારના પ્રકાર વિશે તમારું શું માનવું છે? પ્લાસ્ટિકની સ્ટ્રોનો વીજભાર ઋણ હશે એવું તમારું અનુમાન સાચું છે. ઘસવાથી ઉત્પન્ન થતા વીજભાર સ્થિર હોય છે અને તેઓનું જાતે વહન થતું નથી. જ્યારે વીજભારોનું વહન થાય છે ત્યારે તે વિદ્યુત પ્રવાહ સર્જે છે. આવું આપણે ધોરણ 7ની અંદર વિદ્યુત પ્રવાહ વિશે શીખી ગયા છીએ. વિદ્યુત પરિપથમાં રહેલા
જે વિદ્યુત પ્રવાહને લીધે બલ્બ પ્રકાશિત થાય છે, જે પ્રવાહને લીધે વાયર ગરમ થાય છે, તે બીજું કંઈ જ નહીં પરંતુ વિદ્યુત ભારનો શું દર્શાવે છે, વહન દર્શાવે છે. અગાઉ આપણે જોયેલું હતું કે ભાઈ જ્યારે કોઈ પણ તારની અંદર વિદ્યુત પ્રવાહને તમે પસાર કરો છો તો વિદ્યુત પ્રવાહ પસાર કરતા એની અંદર ઉષ્મીય અસર આપણને જોવા મળતી હતી. એનો મતલબ કે તાર ગરમ થતો હતો. તો આજે તાર ગરમ થાય છે તો એ ગરમ થવા પાછળનું કારણ બીજું કંઈ નથી. કયું કારણ છે તો કે વિદ્યુત ભાર, વીજભાર છે. આ વીજભાર ગતિ કરે છે અને ગતિને કારણે એની અંદર ઘર્ષણ ઉત્પન્ન થાય અને ઘર્ષણથી અગાઉના ચેપ્ટરની અંદર આપણે જોયેલું હતું કે ભાઈ ઘર્ષણથી શું થાય છે, ઉષ્મા ઉત્પન્ન થાય છે અને પરિણામે તમારો જે તાર છે એ તાર તમને કેવો લાગે છે, ગરમ લાગે છે. ચાલો આગળ જોઈએ. હવે વીજભારનું વહન પ્રવૃત્તિ અહીંયા તમને આપેલી છે કે એક જામની ખાલી બોટલ લો, બોટલના મુખ કરતાં થોડો મોટો એક કાર્ડબોર્ડનો ટુકડો લો, તેમાં ધાતુની પેપર ક્લિપ ઘુસાડી શકાય તેટલું એક છિદ્ર કરો અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ એ પેપર ક્લિપને શું કરી નાખવાનું છે, ખોલી નાખવાનું છે. ચાલો અહીંયા તમને એક આકૃતિ આપેલી છે, આ આકૃતિ પ્રમાણે તમારે રચના કરવાની છે. લગભગ 4 સેન્ટીમીટર × 1 સેન્ટીમીટરની 2 એલ્યુમિનિયમની ફોઇલની પટ્ટી કાપો, તેને દર્શાવ્યા મુજબ પેપર ક્લિપ ઉપર લટકાવો. પેપર ક્લિપને કાર્ડબોર્ડમાં એવી રીતે ઘુસાડો કે જેથી તે લંબ રહે. હવે એક રિપિનને વીજભારિત કરીને તેને પેપર ક્લિપના છેડાને અડાડો, શું થાય છે અને તેનું નિરીક્ષણ કરો. તો શું ફોઇલની પટ્ટીઓ ઉપર કંઈ અસર થઈ? શું તેઓ એકબીજાથી અપાકર્ષિત થાય છે કે આકર્ષિત થાય છે? એનું અહીંયા તમારે અવલોકન કરવાનું છે કે તમારી જે પેપર ક્લિપ હતી એની અંદર જે બંને છેડા છે એમના વચ્ચે તમને આકર્ષણ જોવા મળે છે કે અપાકર્ષણ જોવા મળે છે. હવે પેપર ક્લિપના છેડા વડે બીજા વીજભારિત પદાર્થોને અડાડો. શું બધા જ કિસ્સામાં પટ્ટીઓ સમાન રીતે વર્તે છે? શું આ સાધનને બીજા પદાર્થો વીજભારિત થાય છે કે નહીં તે જાણવા માટે ઉપયોગમાં લઈ શકાય? તો શું તમે સમજાવી શકશો કે શા માટે આ પટ્ટીઓ એકબીજાને આકર્ષિત કરે છે? અહીંયા જ્યારે આપણે પ્રયોગ કરીશું તો ત્યારે તમને ખ્યાલ આવશે કે અહીંયા વચ્ચે જે તમને બે પટ્ટીઓ દેખાય છે આ બંને પટ્ટીઓ એકબીજાને શું કરશે, આકર્ષિત થયેલી હશે એવું તમને જોવા મળશે. પેપર ક્લિપ મારફતે એલ્યુમિનિયમ ફોઇલની પટ્ટીઓને તે જ વીજભાર મળે છે. યાદ રાખો કે ધાતુઓ વિદ્યુતની કેવી હોય છે, હંમેશા સુવાહક હોય છે. જેટલી પણ ધાતુઓ હોય, દાખલા કે લોખંડ છે, એલ્યુમિનિયમ છે, કોપર છે, સોનું છે, બરાબર, આ બધી જે ધાતુઓ છે આ બધી જ ધાતુઓ વિદ્યુતની કેવી હોય છે, સુવાહક હોય છે. નંબર કે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય છે. જે પટ્ટી સમાન વીજભાર ધરાવે છે તે એકબીજાને અપાકર્ષે છે અને એકદમ પહોળી થઈ જાય છે. આવા સાધનનો ઉપયોગ કોઈ પદાર્થ વીજભારિત છે કે નહીં તે ચકાસવા માટે થાય છે અને આ સાધનને ઇલેક્ટ્રોસ્કોપ કહેવામાં આવે છે. ચાલો અહીંયા તમને પૂછી શકાય કે ભાઈ ઇલેક્ટ્રોસ્કોપ કોને કહેવાય? તો કે એવું સાધન કે જેની મદદથી કોઈ પદાર્થ વીજભારિત થાય છે કે નથી થતો એની ચકાસણી કરવા માટે વપરાતું જે સાધન છે એ સાધનને શું કહેવામાં આવે છે, ઇલેક્ટ્રોસ્કોપ કહે છે. આથી આપણે જાણ્યું કે વીજભારિત પદાર્થ પરથી ધાતુના સુવાહક મારફતે બીજા પદાર્થ સુધી વીજભારનું વહન કરી શકાય છે. હાથ વડે પેપર ક્લિપના છેડાને ધીમેથી અડકો અને તેની ફોઇલની પટ્ટીમાં ફેરફાર જણાશે. તેઓ પોતાની મૂળભૂત સ્થિતિની અંદર આવી જશે. પહેલાં જે બંને વચ્ચે આકર્ષણ અથવા તો અપાકર્ષણ થતું હતું, પણ જ્યારે આપણે એના ઉપર હાથ વડે સ્પર્શ કરીએ છીએ તો એ દરમિયાન એ બંને જે પટ્ટીઓ છે એ પોતાની મૂળભૂત સ્થિતિની અંદર આવી જશે. ફોઇલની પટ્ટીને વીજભારિત કરવાથી અને પેપર ક્લિપને અડકવાની ક્રિયાનું પુનરાવર્તન કરો. તમે નોંધશો કે જેવા તમે હાથ વડે પેપર ક્લિપને અડકો છો કે તરત જ ફોઇલની પટ્ટીઓ પોતાના મૂળભૂત સ્થાન ઉપર આવી જાય છે. તો આવું શા માટે થાય છે? તો એની પાછળનું અહીંયા તમને કારણ આપેલું છે કે આમ થવા પાછળનું કારણ એ છે કે ફોઇલની પટ્ટીઓ પોતાનો વીજભાર તમારા શરીર મારફતે પૃથ્વીમાં ગુમાવે છે અને આથી આપણે કહી શકાય કે ફોઇલની પટ્ટીઓ એ વિદ્યુત વીજભારિત થાય છે અને વીજ વીજભારિત પદાર્થોથી પૃથ્વીમાં
વીજભારના વહનની ક્રિયાને અર્થિંગ કહેવામાં આવે છે. ચાલો પ્રશ્ન નંબર 18. વીજભારના બે પ્રકાર છે, આપેલું વિધાન ખરું છે કે ખોટું? તો અહીંયા આપણે જાણીએ છીએ કે ભાઈ વીજભાર જે છે એ બે પ્રકારના જ હોય છે. કયા બે પ્રકાર આવશે? એક આવશે પ્લસ અને માઇનસ. એનો મતલબ કે આપેલું જે વિધાન છે એ વિધાન કેવું છે? સાચું છે. એના પછી આગળ આપેલું છે કે વીજભારના પ્રકારો લખો. તો અહીંયા વીજભારના બે પ્રકારો આવશે, ધન વીજભાર અને ઋણ વીજભાર. સમાન વીજભાર એકબીજાને આકર્ષે છે, આપેલું વિધાન ખરું છે કે ખોટું? તો એના જવાબની અંદર આવશે કે આપેલું વિધાન ખોટું છે, કારણ કે સમાન વીજભાર હશે તો તેઓ એકબીજાથી દૂર જશે, એનો મતલબ કે તેમના વચ્ચે અપાકર્ષણ થતું હોય છે. જ્યારે અસમાન વીજભાર વચ્ચે શું થતું હોય છે? આકર્ષણ. તો એના આધારે અહીંયા તમને પ્રશ્ન નંબર 21 આપેલો છે કે અસમાન વીજભાર વચ્ચે અપાકર્ષણ થાય છે, તો એ વિધાન પણ કેવું પડે છે? ખોટું. ચાલો ત્યારબાદ આગળ 22મો પ્રશ્ન કે સમાન વીજભાર ધરાવતા પદાર્થો એકબીજાને અપાકર્ષે છે તે સાબિત કરતો પ્રયોગ વર્ણવો. તો હેતુ અહીંયા તમને આપેલો છે કે સમાન વીજભારિત પદાર્થો એકબીજાને અપાકર્ષે છે તે ઘટના સમજવી. ચાલો સાધન સામગ્રી અહીંયા તમને આપેલી છે કે બે ફુગ્ગા, ઊનનું કાપડ અને દોરી. એના પછી આકૃતિ અહીંયા દર્શાવેલી છે. આકૃતિને આધારે તમારી પદ્ધતિ કે સૌ પ્રથમ બે ફુગ્ગાને અહીંયા આપણે લેવાના છે, એના પછી તેમને દોરી બાંધી એકબીજાને અડકે નહીં તેમ નજીક લટકાવો. બંને ફુગ્ગાને ઊનના કાપડ સાથે ઘસીને મૂળ સ્થિતિની અંદર મૂકી દો. શું થાય છે તેનું અવલોકન કરો. તો અહીંયા અવલોકન કરતાં તમને જણાશે કે બંને ફુગ્ગાઓને ઊન સાથે ઘસતા બંનેમાં સમાન પ્રકારના વીજભાર ઉત્પન્ન થાય છે, જેમાંથી એક વીજભારિત ફુગ્ગાથી બીજો વીજભારિત ફુગ્ગો એ શું થાય છે? એકબીજાથી દૂર જાય છે, એટલે કે સમાન વીજભાર વચ્ચે અપાકર્ષણ થાય છે. તો આના આધારે હવે નિર્ણય તમે કહી શકો કે ભાઈ બે સમાન વીજભારિત પદાર્થો એકબીજાને શું કરે છે? અપાકર્ષે છે. અને જો બે અસમાન વીજભારિત હોય તો તેમના વચ્ચે શું થાય છે? એકબીજા વચ્ચે આકર્ષણ તમને જોવા મળશે. પ્રશ્ન નંબર 23. જ્યારે કાચના સળિયાને રેશમના ટુકડા સાથે ઘસવામાં આવે છે ત્યારે શું થાય છે? તો એના જવાબની અંદર અહીંયા તમને આપેલું છે કે ત્યારે સળિયો જે છે એ સળિયો ધન વીજભારિત થાય છે, અને તમારું કાપડ જે છે એ કાપડ એ કેવું બને છે? ઋણ વીજભારિત બને છે. તો જવાબની અંદર શું આવશે? તમારે બી. એના પછી આગળ આપેલું છે પ્રશ્ન નંબર 24. અસમાન વીજભારિત પદાર્થો એકબીજાને આકર્ષે છે તે સાબિત કરતો પ્રયોગ વર્ણવો. જેવી રીતના ઉપર તમને ફુગ્ગાવાળો પ્રયોગ આપેલો હતો સેમ એ જ પ્રમાણે હવે અહીંયા, પરંતુ ફુગ્ગાની અંદર તો આપણે શું જોયેલું હતું કે ભાઈ બંને ફુગ્ગાઓ વચ્ચે એકબીજા વચ્ચે શું થતું હતું? અપાકર્ષણ. પરંતુ હવે બે પદાર્થો વચ્ચે આકર્ષણ થતું હોય, બંને પદાર્થો એકબીજાની નજીક આવતા હોય એમના વિશે તમારે જોવાનું છે. તો પહેલાં તમને આપેલું છે હેતુ કે અસમાન વીજભારિત પદાર્થો એકબીજાને આકર્ષે છે તે ઘટના સમજવી. સાધન સામગ્રીની અંદર કઈ કઈ વસ્તુ લેવાની છે? એક રિફિલ, ફુગ્ગો, પોલિથીનનો ટુકડો, ઊનનું કાપડ અને કાચનો પ્યાલો. ચાલો આટલી વસ્તુ તમારે લેવાની છે. ત્યારબાદ આગળ પદ્ધતિ અહીંયા તમને આપેલી છે કે વપરાયેલી રિફિલ લઈને તેને પોલિથીન સાથે ઘસો. ચાલો પોલિથીન એટલે શું થશે? તો કે એક પ્રકારનું પ્લાસ્ટિક છે, એ પ્લાસ્ટિકના સળિયા સાથે તમારે શું કરવાનું છે કે આ વપરાયેલી જે રિફિલ છે એ રિફિલને તમારે એની સાથે ઘસવાની છે, બરાબર? ઘસ્યા પછી આગળ તમને આપેલું છે કે તેને કાળજીપૂર્વક કાચના પ્યાલાને સ્ટેન્ડ તરીકે વાપરતા હોય તેમ મૂકો. ચાલો કાચનો એક પ્યાલો લેવાનો છે અને આ કાચના પ્યાલાને આપણે સ્ટેન્ડ તરીકે વાપરતા હોય એ પ્રમાણે રિફિલને એની અંદર તમારે મૂકવાની છે. રિફિલ તમારે કેવી રાખવાની છે? તો કે જેને તમે પોલિથીન સાથે ઘસેલી હોય
તો પોલિથિન સાથે ઘસેલી જે રિફિલ છે એને તમારે એની સાથે ઘસવાની છે. ત્રીજો પોઈન્ટ આપેલો છે કે હવે ફુગ્ગો ફુલાવી તેને ઊનના કાપડ સાથે ઘસી તેને પ્યાલામાંથી રિફિલની નજીક લઈ જાઓ. ચાલો હવે ફુગ્ગાને તમારે ફુલાવવાનો છે કે બીજો નવો ફુગ્ગો લેવાનો છે, આ ફુગ્ગાને તમારે કોની સાથે ઘસવાનું છે? ઊનના કાપડ સાથે. તો ઊનના કાપડ સાથે ઘસતા શું થશે કે ભાઈ ઊનના કાપડની અંદર એક પ્રકારનો વીજભાર ઉત્પન્ન થશે અને એના કરતાં વિરુદ્ધ વીજભાર કોની અંદર ઉત્પન્ન થાય છે? ફુગ્ગાની અંદર. તો આ દરમિયાન હવે જ્યારે વીજભાર ઉત્પન્ન થયેલો છે તો ત્યારે એમાં ફુગ્ગાને અથવા તો એ જે રિફિલ હતી એ રિફિલને પ્યાલામાંથી કાઢીને કોની સાથે લઈ જવાની છે? ફુગ્ગાની નજીક લઈ જાઓ. બરાબર, રિફિલને ફુગ્ગાની નજીક લઈ જાઓ. અવલોકન કરતાં તમને જણાશે કે રિફિલ અને ફુગ્ગામાં ઉત્પન્ન થતા વીજભાર એ કેવા હોય છે? અસમાન. હવે એ વસ્તુ તમને ક્યારે ખબર પડશે કે બંને વચ્ચે અસમાન વિદ્યુતભાર ઉત્પન્ન થયેલા છે? કારણ કે અહીંયા તમારો જે ફુગ્ગો હતો એ ફુગ્ગો અને તમારી જે રિફિલ હતી એ રિફિલ બંનેની જ્યારે એકબીજાની નજીક લાવવામાં આવે છે તો એ દરમિયાન બંને વચ્ચે શું જોવા મળશે? તમને આકર્ષણ જોવા મળશે. કે બંને જે પદાર્થો છે એ શું થશે? એકબીજાની નજીક આવી જશે. તો આને કારણે તમે કહી શકો કે બંનેની અંદર જે વીજભાર ઉત્પન્ન થયેલા હતા આ બંને વીજભારને કારણે એની અંદર શું જોવા મળે છે? તમને આકર્ષણ જોવા મળે છે. ચાલો આગળ તમને આપેલો છે છેલ્લો નિર્ણય કે બે અસમાન વીજભારિત પદાર્થો એકબીજાને શું કરે છે? આકર્ષે છે. પ્રશ્ન નંબર 25. કાચનો વીજભારિત સળિયો પ્લાસ્ટિકની વીજભારિત સળિયોને આકર્ષે છે, તો આપેલું વિધાન ખરું છે કે ખોટું? તો અહીંયા આવશે કે આપેલું જે વિધાન છે કેવું છે? ખરું છે. ત્યાર પછી કાચના સળિયાને રેશમ સાથે ઘસવામાં આવે ત્યારે તેના વીજભારને ખાલી જગ્યા વીજભાર તરીકે લેવામાં આવે છે, તો એ દરમિયાન એની અંદર કયો વીજભાર ઉત્પન્ન થશે? ધન વીજભાર. એના પછી વસ્તુઓને ઘસવાથી ઉત્પન્ન થતો વીજભાર ખાલી જગ્યા હોય છે, તો ત્યારે જવાબની અંદર આવશે કે સ્થિર હોય છે. ત્યારબાદ આગળ આપેલું છે કે સ્થિર વીજભાર જાતે વહન પામે છે, તો એ આપેલું જે વિધાન છે એ વિધાન કેવું પડે છે? ખોટું પડે છે. એના પછી આગળ પ્રશ્ન નંબર 29 અહીંયા તમને આપેલો છે કે ઇલેક્ટ્રોસ્કોપની મદદથી પદાર્થ વીજભારિત છે કે નહીં તે શોધી શકાય, તે ક્રિયા આકૃતિ સહિત સમજાવો. તો સૌ પ્રથમ તો અહીંયા તમને એક આકૃતિ આપેલી છે. બરાબર, ચાલો આકૃતિના આધારે હવે આપણે એનું વર્ણન કરીએ. સૌથી પહેલાં તો ઇલેક્ટ્રોસ્કોપ કોને કહેવાય એના વિશે તમને અહીંયા માહિતી આપેલી છે કે ભાઈ શા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. તો કે આ સાધનનો ઉપયોગ કોઈ પદાર્થ વીજભારિત છે કે નહીં તે જાણવા માટે કરી શકાય છે. એના પછી એનો સિદ્ધાંત આપેલો છે કે ભાઈ શા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ? તો કે સમાન પ્રકારના વીજભારમાં અપાકર્ષણ થાય છે અને અસમાન વીજભારમાં આકર્ષણ થાય છે એ વસ્તુ તમારે અહીંયા સાબિત કરવાની છે. કાર્ય પદ્ધતિ. ઇલેક્ટ્રોસ્કોપમાં એક ધાતુનો સળિયો હોય છે જેના નીચેના છેડે એલ્યુમિનિયમ ધાતુની બે પાતળે કાગળ જેવી તકતીઓ લગાડેલી હોય છે. નીચેનો એક છેડો કાચની જારમાં, જાર એનો મતલબ કે એક બરણી, એની અંદર બંધ કરવામાં આવે છે, જ્યારે ઉપરનો છેડો ખુલ્લો રાખવામાં આવે છે. જ્યારે ધાતુના સળિયા મારફતે વીજભાર નીચેના છેડા સુધી પહોંચે છે ત્યારે નીચેના છેડે લાગેલી એલ્યુમિનિયમની તકતીઓ એકબીજાને અપાકર્ષે છે, કારણ કે તકતી અને સળિયા બંનેનો વીજભાર કેવો છે? સમાન છે. સમાન હોવાને કારણે તેમની વચ્ચે શું જોવા મળે છે? તમને અપાકર્ષણ જોવા મળે છે. આ અપાકર્ષણ વીજભારના પ્રમાણ ઉપર આધાર રાખે છે. ચાલો આગળ તમને આપેલું છે પ્રશ્ન નંબર 30. સમજાવો કે શા માટે વીજભારિત પદાર્થોને આપણા હાથ વડે અડવાથી તેનો વીજભાર દૂર થાય છે? તો જવાબની અંદર આપેલું છે કે માનવ શરીર એ વિદ્યુતનું સુવાહક છે, તેથી જ્યારે વીજભારિત પદાર્થોને આપણા હાથ વડે અડીએ
તો વીજભારિત પદાર્થ આપણા શરીર મારફતે પોતાની વીજભાર પૃથ્વીમાં ગુમાવે છે અને પરિણામે એનો જે વીજભાર છે એ વીજભાર શું થાય છે દૂર થાય છે પ્રશ્ન નંબર 31 અર્થિંગ એટલે શું તેનો ઉપયોગ ક્યાં થાય છે અને શા માટે તો કે વીજભારિત પદાર્થથી પૃથ્વીમાં વીજભારના વહનની ક્રિયાને અર્થિંગ કહેવામાં આવે છે તેનો ઉપયોગ ઊંચી ઇમારતોની ઉપર વિદ્યુત રક્ષક તરીકે વાહક સળિયા માટે રાખવામાં આવે છે જેનો બીજો છેડો જમીનમાં ઊંડે દાટવામાં આવે છે તે ઇમારતોને વીજળીની અસરથી બચાવે છે